નમસ્કાર દૂરદર્શન સમાચારમાં હું દ્વૈતા આપનું સ્વાગત કરું છું બીએસએનએલના ગ્રાહકો માટે ખુશખબર આપતા ટેલિકોમ મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે પંદર જૂનથી બીએસએનએલ આખા દેશમાં મોબાઈલ ફોન ઉપર ફ્રી રોમિંગ શરૂ કરવા જઈ રહ્યું છે સાથે સાથે તેમણે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર ચૌદ અને પંદરમાં બીએસએનએલના નફામાં બે પૂર્ણાંક એક ટકાનો વધારો નોંધાયો છે દેશભરમાં છેલ્લા અગિયાર મહિનામાં ટેલિડેન્સીટી સૌથી વધુ ઝડપે સુધરી છે જેમાં ગામડાઓમાં ફોનની સંખ્યામાં સાડા ચાર ટકા જેટલો માતબર વધારો નોંધાયો છે બજારની અપેક્ષા પ્રમાણે રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટમાં પચ્ચીસ બેઝિસ પોઇન્ટના ઘટાડા સાથેની દ્વિમાસિક નાણા નીતિ જાહેર કરતા હોમ લોન સહિતનું ધિરાણ લેવું થોડું સસ્તું બનશે ઘટાડા બાદ રેપો રેટ સાત પૂર્ણાંક પચ્ચીસ ટકા થયો છે રેપો રેટ વ્યાજનો એવો દર છે જેના ઉપર રિઝર્વ બેન્ક તરફથી બેન્કોને નાણાં અપાય છે બીજી બાજુ સીઆરઆરને ચાર ટકાએ જાળવી રાખતા કોઈ ફેરફાર કરાયો નથી કેશ રિઝર્વ રેશિયો એટલે સીઆરઆર એટલે કે બેન્કે કુલ થાપણોમાંથી રિઝર્વ બેન્કમાં મૂકવી પડતી ડિપોઝીટ નબળા ચોમાસામાં હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે ઓગસ્ટ બાદ ફુગાવો વધવાની આગાહી પણ રિઝર્વ બેંકે કરી છે મુંબઈ શેર બજારના સેન્સેક્સમાં છસો ને એકસઠ પોઈન્ટનો તોતિંગ ઘટાડો નોંધાતા રોકાણકારો અવાચક બની ગયા છે ચોમાસું નબળું રહેવાની આગાહી સાથોસાથ રિઝર્વ બેન્ક દ્વારા પણ ઓગસ્ટ પછી મોંઘવારી વધવાની આશંકા દ્વિમાસિક નાણાનીતિમાં વ્યક્ત થતા બજારની રૂખ ઝડપથી પલટાઈ અને ભારે ઘટાડા સાથે સત્યાવીસ હજાર ઇઠ્યાશી પોઈન્ટ ઉપર બજાર બંધ રહ્યું હતું નિફ્ટી પણ એકસો છન્નું પોઈન્ટ ઘટીને આઠ હજાર છત્રીસ પર બંધ રહ્યો કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ ભાજપની સરકાર રચાયાને અને ગુજરાતમાં આનંદીબેન પટેલે મુખ્યમંત્રી પદ સંભાળ્યાને એક વર્ષ પૂરું થવા નિમિત્તે બોરસદમાં જનકલ્યાણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિતેલા વર્ષ દરમિયાન સરકારે કરેલા લોકકલ્યાણના કામોની પ્રજાને માહિતી આપવામાં આવી હતી જેમાં આણંદથી ખંભાત વચ્ચેની મેમુ ટ્રેનના ડબ્બા વધારવા ઉપરાંત કડાણા ગામમાં નવી શાળા માટે અને કરમસદ ખાતે સરદાર પટેલ ભણ્યા તે શાળાના નવીનીકરણ માટે ભંડોળ ફાળવવા સહિતના કામોનો સમાવેશ થતો હતો કાર્યક્રમમાં આણંદના સાંસદ દિલીપ પટેલ ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી શબ્દશરણ બ્રહ્મટ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા પ્રીમિયર લીગ ફેમ મુંબઈ ઇન્ડિયન્સ ટીમના માલિક નીતાબેન અંબાણી પોતાની ટીમ મુંબઈ ઇન્ડિયન્સ ભારતની સૌથી મોટી અને ચાહના મેળવનાર ક્રિકેટ લીગ આઈપીએલમાં ચેમ્પિયન થતાં આઈપીએલ વિજેતા ટ્રોફી સાથે ગઈ સાંજે ચાર ધામો પૈકીના એક એવા દ્વારકાધીશના શરણે સહપરિવાર આવી પહોંચ્યા હતા અને સંધ્યા આરતીના લાભ સાથે ભગવાન દ્વારકાધીશના શરણે આઈપીએલ ટ્રોફી રાખી દ્વારકાના બ્રાહ્મણો સાથે દર્શન કર્યા હતા આઈપીએલ ટુર્નામેન્ટ ચાલુ હતી તે દરમિયાન પણ નીતા અંબાણીએ ત્રણ વખત ભગવાન દ્વારકાધીશના શરણે માથું ટેકવી ટીમની જીત માટે પ્રાર્થના કરી હતી આજે જેઠ સુદ પૂર્ણિમાના અવસરે વડોદરાના ઇસ્કોન મંદિર ખાતે જગન્નાથની જળયાત્રા આયોજિત કરવામાં આવી હતી ભગવાન જગદીશ ભાઈ બળભદ્ર તથા બહેન સુભદ્રાની પ્રતિમાને ધામધૂમથી મંદિરના પ્રાંગણના શણગારેલા મંડપમાં લાવ્યા બાદ આરતી અને પૂજન કરીને જળાભિષેક કરવામાં આવ્યો હતો પૌરાણિક મહાત્મ્ય અનુસાર સ્નાન માટે થયેલા વિખવાદને પગલે બ્રહ્માજીના આદેશને અનુસરીને ભગવાન જગન્નાથે ભાઈ બળદેવ અને બહેન સુભદ્રા ઉપર જળાભિષેક કર્યો હતો તેના સ્મરણ સાથે ભારતભરના જગન્નાથ મંદિરોમાં આ સ્નાન યાત્રાની વિધિ કરવામાં આવે છે આ અવસરે મોટી સંખ્યામાં ભક્તજનો આ જળયાત્રામાં ભક્તિભાવપૂર્વક સામેલ થયા હતા ઉલ્લેખનીય છે કે જળયાત્રાના દિવસથી ભગવાનના દર્શન બંધ થાય છે અને છેક અષાઢી બીજના રોજ ખુલે છે અને દિવસે દિવસે તો દર વર્ષી ધૂમધામ થી મહોત્સવ નોજવાની થવાની છે આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરી રહ્યા છીએ નમસ્કાર